हेलो विद्यार्थी मित्रों, माई सेल्फ वर्षा पटेल फ्रॉम अर्पण इंटरनेशनल स्कूल। सो टुडे वी आर लर्निंग अबाउट ब्लैक बक रीड नन वंडरफुल वर्कर्स। वंडरफुल वर्कर्स, वर्कर यानी कि कामदारों। अँ तमे स्क्रीन ऊपर जोई सको छो बेटा कि एंजीनियरो जे छे एक वंडरफुल वर्कर्स कहेवाय छे, पर आ यूनिट में हनी बी यानी कि जे मधमाखी छे एने वंडरफुल वर्कर्स तरीके कहेवामां आवी छे। केम? तो कि हनी बीज जे छे ए ज्यारथी एनो जन्म थाय छे त्यारथी जन्मना त्रीजा दिवसथी ज ए काम पर लागी जाय छे अने भोंयतरिया साफ करवा मांदे छे अने 18 दिवस सुधीमां तो ए मधपुड़ो बनावानुं काम उपाड़ी ले छे 18 दिवस सुधीमां तो। अने प्रसिद्ध वैज्ञानिक जे डार्विन छे एमणे तो मधमाखीओ विशे एवुं पण कह्युं छे, घणा वर्षो सुधी एमणे अभ्यास कर्यो अने एमणे कह्युं के कोई मूर्ख व्यक्ति होय तेने ज मधपुड़ाना माळखानी नवाई न लागे। मधमाखीओए मकान बांधवानुं एक कौशल्य शोध्युं छे अने ए मेणनो ओछामां ओछो जत्थो वधारेमां वधारे जग्यानुं सर्जन करवामां वापरे છે। આવી જ મધમાખીઓ વન્ડરફુલ વર્કર્સનું આપણે આ રીડમાં જોઈશું કે તેઓ કઈ રીતે એમના કામ કરે છે, કઈ રીતે મધપુડો બનાવે છે, પરાગરજ ઉપરથી પરાગરજથી એ મધ અને પરાગરજથી એ પોષે છે બીજી મધમાખીઓને, ઘરની મધમાખીઓને, તો તે બધું જ આ ચેપ્ટરમાં આપણે જોઈશું। ઓકે, નાઉ સ્ટાર્ટ। હની બીઝ, ફર્સ્ટ ઓફ ઓલ આપણે પહેલાં આ ચેપ્ટરની અંદર જે હાર્ડ વર્ડ્સ છે એ જોઈશું। ઓકે, હની બીઝ, હની બીઝ એટલે શું થશે બેટા? તો કે મધમાખી। સ્પેશિયલ, SPECIAL, સ્પેશિયલ એટલે કે ખાસ। INSECTS, ઇન્સેક્ટ્સ એટલે શું થશે? તો કે જંતુઓ। ડેટ લીવ ઇન લાર્જ ફેમિલીઝ, FAMILIES, ફેમિલીઝ એટલે કે કુટુંબ। ઇન હાઇવ્સ, HIVES, હાઇવ્સ યાની હનીકોમ્બ પણ કહેવાય, હનીકોમ્બ અથવા તો મધપુડો, HIVES, હાઇવ્સ યાની મધપુડા। ઓકે, ઓલ હનીકોમ્બ્સ યાની કે મધપુડો। વેક્સ સ્ટ્રક્ચર, ઓર ધેર આર 3 સેક્શન્સ, ત્યારબાદ સેક્શન યાની કે વિભાગ। ફોર્મ્સ, ફોર્મ એટલે સ્વરૂપ, અને ફોર્મ્સ યાની કે સ્વરૂપો। ઓર કાસ્ટ યાની જાતિ, CASTE, કાસ્ટ એટલે જાતિ બેટા, બરાબર? કઈ કાસ્ટના છે એમ પૂછે ને, તો CASTE, કાસ્ટ એટલે કે જાતિ। ક્વીન્સ એટલે રાણી। ડ્રોન્સ, DRONES, મેલ બીઝ કહીએ ને આપણે, મેલ બીઝ યાની કે નર મધમાખી, શું થશે? ડ્રોન્સ એટલે નર મધમાખી। વર્કર યાની કે કામદાર, વર્કર બીઝ એટલે કે કામદાર મધમાખીઓ। ઓકે, નાવ આગળ, ત્યારબાદ છે લાર્જ વર્કર્સ, લોંગર, હેવિયર એટલે ના કરતા ભારે, હેવિયર એટલે ના કરતા ભારે। ફંક્શન એટલે કે ફરજ, ડ્યુટી, ફંક્શન એટલે કે ડ્યુટી, DUTY, FUNCTION, ફંક્શન એટલે ફરજ। રિપ્રોડક્શન, RIPRODUCTION, રિપ્રોડક્શન યાની કે પુનરુત્પાદન। ઓકે, ધેન ફર્ટિલાઇઝ, FERTILIZE, ફર્ટિલાઇઝ એટલે કે ફલિત, ફર્ટિલાઇઝ એટલે કે ફલિત। વેક્સ સેલ ત્યારબાદ જોઈશું આપણે, વેક્સ સેલ એટલે શું કહેવાશે? તો કે વેક્સ સેલ એટલે કે મીણકોષ, વેક્સ સેલ એટલે મીણકોષ। ઓકે, નાવ આગળ, ટુ લે, લે એટલે કે
બેસી રહું છું. લે લે એટલે શું થશે? તો કે મૂકવું. લે એટલે મૂકવું. ઓકે, નાઉ આગળ જે લાર્વા છે, લાર્વા એલ એ આર વી એ, લાર્વા એટલે કે ઈયર, લાર્વા એટલે કે ઈયર, એલ એ આર વી એ. એન્ડ લાર્વા જો એને બહુવચન બતાવવું હોય તો એલ એ આર વી એ ઈ, એલ એ આર વી એ ઈ એટલે શું થશે? તો કે ઈયળો. ઓકે, નાઉ આગળ ડેવલપ, ડી ઈ વી ઈ એલ ઓ પી, ડેવલપ એટલે વિકાસ કરવો. ઓકે, નાઉ હવે આપણે પાઠની ચર્ચા કરીશું બેટા, રાઈટ? જેટલા પણ હાર્ડ વર્ડ્સ છે એ તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. ઓકે, નાઉ સ્ટાર્ટ. હની બીઝ આર સ્પેશિયલ ઇન્સેક્ટ્સ. સ્પેશિયલ ઇન્સેક્ટ્સ, જે આ હની બીઝ છે એ સ્પેશિયલ ઇન્સેક્ટ્સ છે, એટલે કે વિશિષ્ટ કીટકો છે, કીટકો અથવા જંતુઓ છે. ડેટ, કે જે લીવ રહે છે ઇન લાર્જ ફેમિલીઝ, મોટા કુટુંબમાં રહે છે, કે જે મોટા મધપુરાઓમાં રહે છે. ઇન હાઇવ્સ, ફેમિલીઝ ઇન હાઇવ્સ એટલે કે મધપુરાના મોટા મધપુરામાં મોટા કુટુંબોમાં રહે છે. કોણ? હની બીઝ. કોણ? હની બીઝ. વોટ ઇઝ ધ ટોપિક ઓફ ધ ટેક્સ્ટ? વોટ ઇઝ ધ ટોપિક ઓફ ધ ટેક્સ્ટ? આ ટેક્સ્ટનો ટોપિક શું છે? શું છે બેટા? તો કે હની બીઝ. શું છે? હની બીઝ. ઓકે, નાઉ આગળ ઓલ હની કોમ્સ. ઓલ હની કોમ્સ, હની કોમ એટલે શું થશે? તો કે મધપુરો જ થશે મેડમ. તો કે ઓર એને હની કોમ પણ કહેવામાં આવે છે. ધેર આર થ્રી સેક્શન્સ ઇન ધેમ. ધેર આર થ્રી સેક્શન. ધેર આર થ્રી સેક્શન, ત્રણ સેક્શન વિભાગ છે, એની અંદર ત્રણ વિભાગ હોય છે. ઇન ધેમ, ઇન ઈચ અને દરેકમાં, દરેક જે આ સેક્શન છે, ઇન ઈચ, ઇન ઈચ એટલે કે દરેક સેક્શન, યાને કે દરેક વિભાગમાં, દરેક વિભાગમાં. ફેમિલીઝ ઓફ ડિફરન્ટ, ફેમિલીઝ ઓફ ડિફરન્ટ, ફેમિલી એટલે કે કુટુંબ. એન્ડ ડિફરન્ટ ઓફ ડિફરન્ટ ફોર્મ્સ, ફોર્મ્સ એટલે કે શું થશે બેટા? તો કે સ્વરૂપ. એન્ડ કાસ્ટ એટલે કે જાતિ, એટલે કે શું કહેવાશે? તો કે દરેક વિભાગમાં જુદા જુદા સ્વરૂપ એન્ડ જાતિ, દરેક વિભાગમાં જુદા જુદા સ્વરૂપ કે જાતિમાં ના કુટુંબો રહેતા હોય છે દરેક વિભાગમાં. ઇન ઇચ સેક્શન. ઓકે, નાઉ આગળ ધે આર ક્વીન્સ. તેઓ કોણ હોય છે? તો કે ક્વીન્સ, ડ્રોન્સ એટલે કે મેલ બીઝ એન્ડ વર્કર બીઝ, થ્રી સેક્શન્સ આપણને બતાવ્યા. એ ક્વીન્સ પણ હોય એટલે કે રાણીઓ પણ હોય, નર મધમાખી ડ્રોન્સ પણ હોય, એન્ડ વર્કર બીઝ યાને કે કામદાર મધમાખીઓ પણ હોય. તો ત્રણ જે વિભાગ બતાવ્યા છે એમાં સ્વરૂપ અને જાતિ અલગ અલગ હોય છે એમના. તો એમાં રાણીઓ પણ હોય, નર મધમાખી પણ હોય અને કામદાર મધમાખી પણ હોય. ઓકે, થસ આમ અ બી કોલોની. અ બી કોલોની, કોલોની એટલે વસાહત. કોલોની એટલે શું થશે? વસાહત. એટલે કે આમ અ બી એટલે કે એક મધમાખી, એક મધમાખી કોલોની એટલે કે એક મધમાખી વસાહત. હેઝ વન ક્વીન, હેઝ વન ક્વીન એટલે કે માં. અ બી કોલોની હેઝ વન ક્વીન, એક મધમાખી વસાહતમાં એક રાણી. હન્ડ્રેડ્સ ઓફ ડ્રોન્સ, હન્ડ્રેડ ઓફ ડ્રોન્સ, લો સેંકડો નર મધમાખી, જે સેંકડો નર મધમાખી, ઘણી બધી હન્ડ્રેડ્સ, અહીં હન્ડ્રેડ્સ એટલે સેંકડો ગણવામાં આવશે. એન્ડ મોર દેન વન લાખ વર્કર્સ, અને લાખ કરતાં પણ, લાખ કરતાં પણ વધારે વર્કર્સ એટલે કે કામદાર મધમાખીઓ છે. જે ત્રણ વિભાગ પાડવામાં આવ્યા છે એમાં એક મધમાખી વસાહતમાં એક રાણી, બરાબર?
एक मधमाखी वसाहत में एक राणी सैकड़ों नर मधमाखी अने लाख करता पण कामदार मधमाखीओ होय छे। ओके नाउ आगळ ध क्वीन बी जे क्वीन बी जे छे इज नियरली 2.5 टाइम्स लॉन्गर જ્યાં રાણી મધમાખી છે ક્વીન બી યાને કે રાણી મધમાખી ઇઝ નિયરલી 2.5 ટાઈમ લોંગર 2-5 ગણી લાંબી એન્ડ 2.8 ટાઈમ્સ હેવિયર અને 2-8 ગણી 2.8 ગણી વજનદાર હેવિયર વજનદાર હોય છે ધેન અ વર્કર બી કોના કરતા તો કે કામદાર મધમાખી કરતા જ્યાં ક્વીન બી છે એ કામદાર બી જે છે બરાબર ક્વીન બી જે છે એટલે કે રાણી મધમાખી એ કામદાર મધમાખી કરતા 2.5 ગણી કેવી છે લાંબી અને 2.8 ગણી વજનદાર હોય છે હર ફંક્શન યાની કે ડ્યુટી તેની ફરજ અથવા તો તેનું કાર્ય ઇઝ રિપ્રોડક્શન પ્રજોત્પાદન પ્રત્યુત્પાદન કરવાનું છે સી લેસ લેસ એટલે કે મૂકે છે સી લેસ તે મૂકે છે તે શું મૂકે છે તે મૂકે છે શું તો કે 1000 to 2000 ફર્ટિલાઇઝ એગ્સ તે મૂકે છે શું મૂકે છે તો કે 1000 એટલે કે 1000 થી 2000 ફર્ટિલાઇઝ એગ્સ યાને કે ફલિત ઈંડા ફર્ટિલાઇઝ એગ્સ એટલે ફલિત ઈંડા લેઝ એટલે કે મૂકે છે જે આ મધમાખી છે રાણી મધમાખી એ દરરોજ એવરીડે શું કરે છે 1000 થી 2000 જેટલા ફલિત ઈંડા મૂકે છે બરાબર સમ ઓફ ધ એગ્સ વિલ ડેવલપ ઇન ટુ વર્કર બીઝ જે કેટલાક ઈંડા જે છે બરાબર કેટલાક ઈંડા છે વિલ ડેવલપ એટલે કે નો વિકાસ થયો હોય છે કઈ રીતે એમનો ઇન ટુ વર્કર બીઝ ઇન ટુ વર્કર એટલે કે કામદાર મધમાખીઓ ઓર ઇન ટુ ક્વીન્સ અને રાણીઓ તરીકે વિકાસ થાય છે આ જે ઈંડાઓ મૂકે છે એમાં કેટલાક ઈંડાઓનો કઈ રીતે ડેવલપ થાય છે તો કે વર્કર બી એન્ડ ક્વીન બીમાં અને વર્કર બીમાં એમનો વિકાસ થાય છે પરંતુ ધીસ ડિપેન્ડ્સ આ બધું સાના ઉપર નિર્ભર છે આ નિર્ભર છે સાના ઉપર આધારિત છે ઓન ધ સાઇઝ ઓફ ધ વેક્સ એટલે મિલકોસ ઓન ધ સાઇઝ જે મિલકોસમાં મૂકે છે વેક્સેલ જે મિલકોસ છે એના ઉપર મુકાય છે ઇન વિચ એગ્સ આર લેડ એન્ડ ઓન ધ ટાઈપ ઓફ ફૂડ ગીવન ઇન ટુ લાર્વા શું કહેવાશે કે જે રાણી મધમાખી છે એ જે કોઈ ઈંડા મૂકે છે એમનો રાણીઓ અને કામદાર મધમાખી બંને તરીકે વિકાસ થાય છે કેટલાક ઈંડાઓનો પરંતુ એનો આધાર એ મીણકોષમાં તે મુકાયા હોય એનું જે કદ અને ફૂડ છે Eggs are laid and on the type of food given to the larva. Larva જે છે બરાબર આ જે ઈયળો છે એને આપવામાં આવતા ખોરાક ઉપર છે બરાબર એનું કદ અને બરાબર એનું જે કદ છે અને એને આપ ઈયળને આપવામાં આવતા ખોરાક પર રહેલો છે આધાર જે છે તે ઓકે ફર્સ્ટ સ્ટેજ ઓફ ઇન્સેક્ટ્સ લાઈફ સિંગ્યુલર લાર્વા જે આ લાર્વા જે છે એનું સિંગ્યુલર ફોર્મ થશે LARVA ઓકે નાઉ આગળ ધ ક્વીન ઓલ્સો લેઝ જે આ ક્વીન છે આ રાણી છે એ ફક્ત નળ પર ફક્ત ઓલ્સો લેઝ
અનફર્ટિલાઇઝ જે આ ઓન બિનફલિત ઈંડા મૂકે છે એગ્સ ફ્રોમ વિચ ઓનલી ડ્રોન્સ ડેવલપ ડ્રોન્સ ડેવલપ એટલે કે જે ડ્રોન ડેવલપ એટલે કે જે નર મધમાખી છે નર મધમાખી જે વિકસે બરાબર જેમાંથી ફક્ત નર મધમાખી વિકસે રાણી જેમાંથી નર મધમાખી વિકસે એવા બિનફલિત ઈંડા પર મૂકે છે જે નર મધમાખીએ વિકસેલા હોય એવા એને પણ એના પર પણ ઈંડા મૂકે છે ઓકે સમજ પડી બેટા સો આગળનું પેરેગ્રાફ આપણે જોઈશું બેટા ધ બીસ કેન નોટ હવે આમ આની અંદરથી આપણે એના હાર્ડવર્ડ્સ જોઈ લઈશું ઓકે ફર્સ્ટ ઓફ ઓલ ધ બીસ કેન નોટ લીવ લોંગ વિધાઉટ અ ક્વીન સો વેન ધ ક્વીન ડાઈઝ ધ બીસ ચૂઝ સમ થ્રી ડેઝ ઓલ્ડ એગ્સ એન્ડ હેચ ડેમ ફ્રોમ ધેટ પર્લ લાઇક એગ લાર્વા કમ્સ આઉટ ઇટ ઇઝ ટેકન ટુ અ બિગ વેક્સ સેલ એન્ડ ફેડ વિથ રોયલ જેલી સ્વીટ સબસ્ટન્સ પ્રોડ્યુસ બાય વર્કર બીઝ ધેરફોર ઇટ ડેવલપ્સ ઇન ટુ અ ક્વીન બીઝ કેન નોટ લીવ લોંગ વિધાઉટ અ ક્વીન વિધાઉટ પહેલો વર્સ છે વિધાઉટ વિધાઉટ એટલે ના વગર વિધાઉટ એટલે ના વગર ડબલ્યુ આઈ ટી એચ યુ ટી વિધાઉટ એટલે ના વગર ઓકે ટુ હેચ હેચ એચ એ ટી સી એચ હેચ એટલે ઈંડુ સેવવું ટુ હેચ યાને ઈંડુ સેવવું પીઈ એ આર એલ પીઈ એ આર એલ લાઇક એલ આઈ કે ઈ પર્લ લાઇક યાને મોતી જેવું પર્લ એટલે કે મોતી મોતી જેવું ઓકે નાવ આગળ રોયલ જેલી આર ઓ વાય એલ જે ઈ ડબલ એલ વાય રોયલ જેલી ઉત્તમ રસ સ્વીટ સબસ્ટન્સ કહીએ ને આપણે સબસ્ટન્સ પ્રોડક્શન બાય વર્કર બી એને કહેવાશે રોયલ જેલી યાને કે ઉત્તમ રસ ધેન ફંક્શન એ તો તમને ખ્યાલ આવી ગયો ત્યારબાદ છે કમ્પ્લીટલી એટલે કે સંપૂર્ણ રીતે ટુ કલેક્ટ કલેક્ટ એટલે એકઠું કરવું પોલન પી ઓ ડબલ એલ ઈ એન પી ઓ ડબલ એલ ઈ એન પોલન યાને કે પરાગરજ ઓકે સક એસ યુ સી કે સક નેક્ટર એની સી ટી આર ટુ સક એસ યુ સી કે સક એટલે ચૂસવું ટુ સક યાને કે ચૂસવું એની સી ટી એ આર નેક્ટર યાને કે વનસ્પતિમાંથી મળતો રસ વનસ્પતિમાંથી મળતો રસ સ્વીટ લિક્વિડ ફાઉન્ડ ઇન ફ્લાવર્સ યાને કે વનસ્પતિમાંથી મળતો રસ ઓકે નાવ આગળ મિડલ મિડલ યાને કે વચ્ચેનું મિડલ યાને કે વચ્ચેનું ટુ ચેસ સી એચ એ એસ ઈ ચેસ એટલે પીછો કરવો ચેસિંગ યાને કે પીછો કરતો હતો પીછો કરે છે એમ અર્થમાં લેવાનું રહેશે ઓકે નાવ હવે આપણે પાઠની ચર્ચા કરીએ આગળ આગળનો જે આ પેરેગ્રાફ છે એની ચર્ચા કરીએ ઓકે ધ બીસ કેન નોટ લીવ લોંગ ધ બીસ કેન નોટ બીસ કેન નોટ એટલે કે જે આ મધમાખી છે એ રહી શકતી નથી સાના વિના નથી રહી શકતી વધારે જીવી લીવ લોંગ એટલે કે વધારે જીવી શકતી નથી વિધાઉટ અ ક્વીન જે આ મધમાખીઓ છે એમાં એક રાણી હોય છે મધમાખીઓ રાણી વગર વધારે જીવી શકતી નથી સો તેથી વેન જ્યારે અહીં ક્યારે એમ નથી લેવાનું બેટા વેન એટલે કે જ્યારે ધ ક્વીન ડાઈઝ જ્યારે રાણી મૃત્યુ પામે છે શું થાય છે રાણી મરી જાય છે ધ બીસ ચૂઝ જે મધમાખીઓ છે એ પસંદ કરે છે શું પસંદ કરે છે જ્યારે રાણી મરી જાય છે ત્યારે મધમાખીઓ શું પસંદ કરે છે તો કે સમ થ્રી ડે ઓલ્ડ એગ્સ એન્ડ હેચ ડેમ એન્ડ હેચ ડેમ યાને કે જે ત્રણ દિવસના ઈંડા છે
ત્રણ દિવસના જે ઈંડા છે એ પસંદ કરીને હેચ ધેમ તેમને સેવે છે. જ્યારે નર જ્યારે રાણી મધમાખી મરી જાય છે ત્યારે બાકીની જે મધમાખીઓ છે વર્કર મધમાખીઓ બરાબર એ ત્રણ દિવસના ઈંડા પસંદ કરીને એને સેવે છે. ઓકે, ફ્રોમ દેટ પર્લ લાઈક, ફ્રોમ દેટ પર્લ લાઈક, પર્લ લાઈક યાને કે મોતી જેવા, મોતી જેવા, ફ્રોમ દેટ પર લાઈક એક એમના મોતી જેવા ઈંડામાંથી લાર્વા કમ્સ આઉટ. લાર્વા યાને કે ઈયર, ઈયર બહાર આવે છે, કમ્સ આઉટ યાને કે બહાર આવે છે. ઇટ ઇઝ ટેકન ટુ બિગ વેક્સ સેલ, ઇટ ઇઝ ટેકન તેને મોટા કદના, ટેકન અપ ટુ અ બિગ વેક્સ સેલ એટલે કે એને ઉપાડવામાં આવે છે, એને ઉત્તમ જે એને લેવામાં આવે છે, પોસવામાં આવે છે બરાબર. કમ્સ આઉટ ઇટ ઇઝ ટેકન ટુ બિગ વેક્સ સેલ, જે વેક્સ સેલ છે બરાબર, મીણકોષમાં, મીણકોષમાં એને મૂકવામાં આવે છે. એન્ડ ફેડ વિથ રોયલ જેલી, અને તેને શું ખવડાવવામાં આવે છે, એને જે આ ઈયળ બહાર આવે છે એને મીણકોષમાં લઈ જઈને ઉત્તમ રસથી યાને કે રોયલ જેલીથી પોષવામાં આવે છે બરાબર. તેથી ધેર ફોર, તેથી કે જેથી ઇટ ડેવલપ્સ ઇન્ટુ અ ક્વીન, કે જેથી તે રાણી બને છે, તેથી તે રાણી બને છે. જે ઈયર બહાર આવે છે એ ઈયરને તેઓ મીણકોષમાં લઈ જઈને ઉત્તમ રોસથી પોષે છે અને તે રાણી બને છે. ઓકે, સમજ પડી બેટા? આગળ જોઈશું આપણે ધ ફંક્શન ઓફ ડ્રોન્સ. ફંક્શન ઓફ ડ્રોન્સ, ફંક્શન એટલે કે કાર્ય, ઓફ ડ્રોન્સ જે નર મધમાખી છે એ શું કામ કરે, તો કે એનું શું કામ છે, તો કે નર મધમાખીનું કાર્ય ટુ ફર્ટિલાઇઝ એટલે કે ફલિત કરવાનું ધ ક્વીન. જે નર મધમાખીનું કાર્ય રાણીને ફલિત કરવાનું છે. અ ડ્રોન કેન નોટ ગેટ ફૂડ ફોર હિમસેલ્ફ, આ જે ડ્રોન છે નર મધમાખી છે એ કેન નોટ કરી નથી શકતું ગેટ ફૂડ, જે ફૂડ છે એ પોતે ફૂડ મેળવી શકતો નથી, હિમસેલ્ફ પોતે ફૂડ ખોરાક મેળવી શકતો નથી. ઇટ ઇઝ કમ્પ્લીટલી, તે સંપૂર્ણ રીતે ડિપેન્ડન્ટ, ડિપેન્ડન્ટ એટલે કે આધારિત છે ઓન ધ વર્કર બીઝ, જે કામદાર મધમાખીઓ છે તેના ઉપર. ઇટ ઇઝ કમ્પ્લીટલી ડિપેન્ડન્ટ ઓન ધ વર્કર બીઝ, તે કમ્પ્લીટલી સંપૂર્ણપણે કામદાર મધમાખીઓ ઉપર આધારિત છે. ધ ડ્રોન હેઝ નો બાસ્કેટ્સ, જ્યાં ડ્રોન છે મધમાખી નર મધમાખી એની પાસે શું નથી હોતું, તો કે બાસ્કેટ, કોથરી હોતી નથી. શાના માટે? ઓન ઇટ્સ લેગ્સ ટુ કલેક્ટ પોલેન, પરાગરજ એકઠી કરવા માટે પગમાં એમના જે, એન્ડ ઇટ્સ માઉથ એના જે પગ છે બરાબર, એના લેગ્સ છે એના પગની અંદર આ જે પરાગરજ એકઠી કરવાની હોય છે એવી બેગ્સ હોતી નથી, બાસ્કેટ્સ હોતા નથી. ઓકે, કોથરીઓ હોતી નથી. એન્ડ ઇટ્સ માઉથ, અને તેનું મો, અને તેનું મો જે એના મોડું છે, હેઝ નોટ, એના મોઢામાં કશું જ નથી, શું નથી, હેઝ નોટ પાર્ટ્સ ઓફ સક નેક્ટર, નેક્ટર યાને કે શું થશે, તો કે સ્વીટ લિક્વિડ એટલે કે જે આ ફૂલ રસ ચૂસવા માટે મોઢામાં કોઈ જ એનામાં અવયવ નથી, નોટ પાર્ટ્સ, કોઈ પણ પાર્ટ હોતો નથી એના મોઢામાં, રસ ચૂસે ફૂલોમાંથી સ્વીટ રસ, સ્વીટ લિક્વિડ એવો કોઈ જ પાર્ટ હોતો નથી. ડ્રોન્સ ડુ નોટ વર્ક, ડ્રોન્સ ડુ નોટ વર્ક, ડ્રોન્સ જે છે આ જે કામદાર નર મધમાખી છે એ ડુ નોટ વર્ક, જરા પણ કામ નથી કરતા, એટ ઓલ, એટ ઓલ તેઓ સેજ પણ કામ કરતા નથી. નર મધમાખીને કંઈ જ કામ નથી કરવાનું હતું, ધે જસ્ટ પ્લે અરાઉન્ડ, તેઓ ફક્ત શું કરે છે, આજુબાજુ ફક્ત રમે છે. ફ્લાઇટ
fly out in the middle of the day. Fly out यानि कि उड़ा उड़ करे छे, आम तेम फर्या करे छे. मध्याह्न middle of the day इतले कि ज्यारे मध्याह्न थाय त्यारे ते फर्या करे छे. क्या फर्या करे छे? रमत कर्या करे अने फर्या करे छे. टू चेसिंग, चेसिंग एटले के पीछो करती होय ने एवी रीते फर्या करे छे. कोनी पाछळ पीछो करती होय तेम? तो के ध यंग क्वीन, जे यंग क्वीन छे ने, जे युवान क्वीन होय, युवान राणीनो पीछो करता अने एमनी पाछळ पाछळ ए उड़िया करे छे, साथे सम्मानन करता बहार उड़िया करता होय छे. ओके, प्ले करे छे, रमता होय तेम उड़िया करे छे अने समनन वातो करता होय तेम एमनी साथे मैटिंग, एंड मैटिंग विथ हर, जाने एमनी साथे वातचीतो करता होय, मैटिंग करता होय एवी रीते ए उड्डयन कर्या करे छे. ए मधमाखीओ जे छे ते त्यां त्यां ने त्यां ज आसपास, अरे सॉरी, आ जे नर मधमाखी छे ए त्यां ने त्यां फर्या करे छे, बराबर, क्यां पण एमनुं कंई काम होतुं नथी. सो विद्यार्थी मित्रों, आजनुं जे आपणुं वंडरफुल वर्कर्सनुं चेप्टर छे एनी अंदर तमने सारी रीते समझ पड़ी गई हशे.